वेलकम टू आराध्य क्लासीस। मारू नाम है विपुल दवे। धोरण 9 समाज विद्या में आपनु बधानु स्वागत है। अत्यार सुधी आपणे जणा चेप्टरो भण्या, आजे आपणे एक नवु चेप्टर शुरू करवा जई रह्या छे अने चेप्टरनुं नाम छे नूतन विश्व तरफ प्रयाण। ત્રીજા નંબરનું ચેપ્ટર છે। આની પહેલાં જે બીજા નંબરનું ચેપ્ટર હતું એમાં આપણે પહેલાં વિશ્વયુદ્ધ વિશે જોયું, પહેલાં વિશ્વયુદ્ધના અંતે પડેલી તકલીફો જોઈ, પરિબળો જોયા, અને પછી પહેલાં વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં લીગ ઓફ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ નામની સંસ્થાની સ્થાપના થઈ। હવે પહેલાં વિશ્વયુદ્ધ માટે સૌથી વધારે જવાબદાર ગણવામાં આવ્યું જર્મની, અને આ જર્મનીની સાથે થોડો ભેદભાવ થયો। હવે આપણે જોઈએ છીએ આ ચેપ્ટરમાં સેના વિશે ભણીશું। તો જ્યારે પહેલું વિશ્વયુદ્ધ થઈ ગયું અને એના સંદર્ભમાં દુનિયામાં એના પછી ઘણી બધી ઘટનાઓ ઘટી, તો શું ઘટી? તો બોલે ઇટાલીમાં ફાસીવાદ નામના પક્ષની સ્થાપના થઈ, જર્મનીમાં નાઝીવાદ થઈ, જાપાનમાં લશ્કરવાદ થઈ, અને દુનિયામાં વૈશ્વિક મંદીઓ આવી। આ 4 ઘટનાઓ ઘટી, અને આ 4 ઘટનાને કારણે દુનિયાની સામે બીજું વિશ્વયુદ્ધ આવ્યું। ચલો સૌથી પહેલાં છે ઇટાલીમાં ફાસીવાદ। પહેલાં વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા પક્ષમાં હતો, એટલે કે જે દેશો જીત્યા હતા એ પક્ષમાં હતો, પરંતુ ઘણા બધા કરોડો ડોલરનો ખર્ચો થયો। એક અનુમાન પ્રમાણે છે કે 12 અબજ ડોલરનો ખર્ચો થયો, 6 લાખ સૈનિકો મરી ગયા। એમ છતાં જીતેલા દેશોએ પોતપોતાના મનગમતા પ્રદેશો લઈ લીધા। અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સે પોતપોતાના મનગમતા પ્રદેશો લઈ લીધા, જ્યારે ઇટાલીની ઉપેક્ષા કરવામાં આવી। ઇટાલીના લોકો રોષે ભરાયા, અને ઇટાલીને એવું લાગ્યું કે આ તો આપણા આત્મસન્માનને ઠેસ પહોંચ્યો છે। આપણે જીતેલા દેશ છે, બધાએ સારા સારા પ્રદેશો લઈ લીધા, અને આપણને ગમે તેવું આવ્યું, એટલે ઇટાલીને પોતાના સ્વાત્મવાનની ચર્ચા થઈ, અને એનો બદલો લેવા માટે ઇટાલીમાં એક વ્યક્તિ આવ્યો જેનું નામ હતું બેનિટો મુસોલિની। એણે લોકોને એકઠા કર્યા અને લોકોમાં રાષ્ટ્રવાદ જગાડ્યો કે આપણે આપણા અપમાનનો બદલો લેશું, આપણે બધી વસ્તુ પર આપણો જ અધિકાર છે, આપણે જ જીવવાનો અધિકાર છે, અને એણે એક ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી। આ ફાસિસ્ટ પક્ષની પ્રતિક હતું લાકડાની ભારી કુહાડી, અને જેનો રોમન શબ્દમાં લખવામાં આવતું હતું। એનો મતલબ એવો થયો કે દરેક પર માત્ર ફાસિસ્ટ એટલે કે ઇટાલીના લોકોનો જ અધિકાર છે। એણે મુસોલિની દુનિયાને આપ્યું એક પક્ષ એક નેતા, આખા દુનિયા માટે એક જ પક્ષ હોવો જોઈએ, એક જ નેતા। એણે કાળા રંગનો પહેરવેશ મૂકવામાં આવ્યો, અને ધીમે ધીમે એણે પોતાનું સામ્રાજ્ય વધાર્યું। આ ઇટાલીમાં બધા લોકોને એકઠા કર્યા, અને ભૂમધ્ય સમુદ્રના કિનારે રોહોઝ અને ડોડાનિકસ ટાપુ પર તુર્કી પાસેથી એને પડાવી લીધું। 1924 અલ્બેનિયા, એબેસિનિયા આ બધા પ્રદેશો એણે પડાવી લીધા, અને છેલ્લે એણે રાષ્ટ્રસંઘ સાથે પોતાનો છેડો પણ વાળી નાખ્યો। પછી રોમ, બર્લિન, ટોક્યો આ ત્રણેયનું જોડાણ થયું। રોમ, બર્લિન ને ટોક્યો, ઇટાલીની રાજધાની રોમ, જર્મની રાજધાની બર્લિન, અને જાપાનની રાજધાની ટોક્યો, તો જર્મની, ઇટાલી અને જાપાન એકઠું થયું, અને આ રીતે દુનિયામાં પહેલા બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ। તો પહેલું કારણ હતું ફાંસીવાદ। ચલો બીજું છે જર્મની। ચલો પહેલાં વિશ્વયુદ્ધમાં જર્મનીને જ હાર ગણવામાં આવી કે આખા વિશ્વયુદ્ધનું કારણ છે જર્મની। જર્મની સાથે વોર્સેલ્સની સંધિ પ્રમાણે એની પાસેથી 6.5 અબજ ડોલરનો કરાર કરવામાં આવ્યા, એના પ્રદેશો તોડી નાખવામાં આવ્યા, એટલે જર્મની પ્રજાને અસંતોષ થયો, અને એ સમયમાં એડોલ્ફ હિટલર નામનો વ્યક્તિ જર્મનીમાં હતો, એણે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ એની સ્થાપના કરી, લોકો એમાં જોડાણા, અને આગળ જતાં આ પક્ષને નાઝી પક્ષ નામમાં આપવામાં આવ્યું। નાઝી પક્ષની વિચારધારણા હતી કે જર્મનીના રાષ્ટ્રપતિ બરાબર નાઝી પક્ષ થોડો આગળ વધી રહ્યો હતો, લોકો એમાં જોડાઈ રહ્યા હતા। એ જ સમયે એનો જર્મની જો રાષ્ટ્રપતિ હતો હિન્ડેનબર્ગ, એનું અવસાન થઈ ગયું, અને આનો ફાયદો ઉઠાવી હિટલર જર્મનીનો રાષ્ટ્રપતિ બની ગયો। હિટલર સન્મુક્ત સાહી થઈ ગયો, સૈન્યની તાકાત લઈને હિટલર બેસી ગયો, અને હિટલરે એવી આક્રમક નીકળી, અને હિટલરને એની પ્રજાને એવું કીધું હું તારણહાર છું, હું હિટલર જર્મનીની પ્રજાને બચાવીશ। એણે ભૂરા રંગનો પોશાક પહેર્યો, ખભા પર લાલ રંગની પટ્ટી બાંધવાનું નક્કી કર્યું, ભૂરા રંગનો પોશાક, ખભા પર લાલ રંગની પટ્ટી, અને એની પર સ્વસ્તિક જેવું ઊંધું સ્વસ્તિક જેવું
ચિહ્ન ચોંટાડવામાં આવ્યું. સત્તા પર હિટલરે એક હતું શાસન કર્યું. એણે ધ્યેય આપ્યો કે જર્મનીને પ્રજાને જ જીવવાનો અધિકાર છે અને જર્મનીના લોકોને એણે શુદ્ધ કીધું, લોકોને દરેક દેશના લોકોને શુદ્ધ કરવા માટે એણે કીધું કે જે જર્મન છે એને જ જીવવાનો, એને જાતિ શુદ્ધિનું કાર્યક્રમ ચાલુ કર્યું. લાખો લોકોને મારી નાખ્યા. બસ જે એમ કે હું જર્મન પ્રજા છું એને જ જીવવાનો અધિકાર છે. એણે યહૂદી જીપ્સીઓ અસ્થિર વ્યક્તિઓને બધાનો નાશ કરી નાખ્યો. યુરોપના યહૂદીઓને એને મારી નાખ્યા અને એટલા માટે લોકોને હિટલર પર એટલો અક્રૂર કે ક્રૂર એટલે કે હિટલરને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અને એટલા માટે એવું કહેવાય છે કે હિટલરની આ નીતિના કારણે દુનિયામાં બીજું વિશ્વ યુદ્ધ થયું. ત્રીજું કારણ છે જાપાનમાં લશ્કરવાદ. પહેલા વિશ્વયુદ્ધમાં 1919ની વોર્સેની સદીમાં જાપાનને ધારણા મુજબ ચીનનો પ્રદેશ ન મળ્યો. જાપાન પણ જીતેલા દેશમાં હતો. જે ફાયદો એને થવો જોઈએ એ ન થયો. જર્મનીના ઘણા બધા પ્રદેશો ઇંગ્લેન્ડ લઈ ગયા, ફ્રાન્સ લઈ ગયા. આથી જાપાનને અસંતોષ થયો. અને બીજી બાજુ ઇંગ્લેન્ડ અને અમેરિકાએ જાહેરાત કર્યું કે જાપાન પોતાના નૌકાદળમાં 35% ઘટાડો કરે, જાપાનનું સાંખેલિયાને સાઇબરિન ટાપુ ખાલી કરી દેવો પડશે. હવે એ સમયના જાપાનના નૌકાનો વિચાર આવ્યો કે આપણે જીતેલા જ હતા, એમ છતાંય આપણે સૈન્યમાં ઘટાડો કરવો પડશે. એટલે જાપાનમાં ચૂંટણી થઈ અને આ ચૂંટણીમાં લશ્કર તરફ સૌથી વધારે બહુમતી મળી અને જાપાનમાં લશ્કરી રાષ્ટ્રવાદની વિચારણા થઈ. જાપાને રાષ્ટ્રસંઘની સમિતિ કાયમી સભ્યપદ છોડી દીધું. મારે જાપાને કીધું અમારે તમારી સાથે નથી રહેવું. અને જાપાને પશ્ચિમી દેશોમાં પોતાનો પ્રયાસ ચાલુ કર્યો, પોતાના પ્રદેશો વધારવાનું કર્યું. એણે મુજકોમાં ચીન પર આક્રમણ કરી મુજકોમાં પોતાની સરકાર સ્થાપી. આ સિવાય જાપાને કોરિયા, મંગોલિયા, સાન્ટુગા, ચીન આ બધાના પ્રદેશો લઈ લીધા. જર્મની અને ઇટાલી સાથે રહીને એણે પણ પોતાની સામ્રાજ્ય કરી. અને એ જ સમયમાં સમ્રાટ મેઈજીએ ગાદી પર આવ્યો અને આના કારણે જાપાનને વધારે ઉત્તેજના મળી. જાપાન, ઇટાલી, જર્મની એક થયા અને દુનિયાની સામે યુદ્ધ થયું. આ ત્રણ કારણો. ચોથું કારણ છે વૈશ્વિક મહામંદી. હવે દુનિયામાં પહેલા વિશ્વયુદ્ધ પછી યુદ્ધમાં એટલું બધું નુકસાન થઈ ગયું હતું કે મોટાભાગના દેશોના અર્થતંત્ર પડી ભાંગ્યા હતા. અમેરિકાના વોલ સ્ટ્રીટ પર શેરબજારનો એટલો મોટો કડાકો થઈ ગયો કે એ દિવસે આખી દુનિયા સંકટમાં આવી ગઈ. અને એટલા જ માટે 24 ઓક્ટોબરને વિશ્વનો સૌથી ભયંકર દિવસ કહેવાય છે, જેને વોલ સ્ટ્રીટ સંકટ કહે છે. કે એ દિવસે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બંધ થઈ ગયું હતું. આ મહામંદીમાં લોકોને ગમે તે રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરવાનો હતો. એ સમયમાં ગ્રેટ બ્રિટને પણ સસ્તામાં પાઉન્ડની ચલાવણ રાખ્યો. એની જગ્યાએ સોનાનો જથ્થો, પોતાના જે પાઉન્ડ હતો એ પાઉન્ડની વેલ્યુ ઘટતી હતી તો બજાર પોતાના બેંકોમાં મૂકેલો સોનાનો જથ્થો. એટલે દુનિયામાં એટલી બેરોજગારી હતી, એટલો ભૂખમરો હતો, દરેક દેશ પાસે ન હતું. એટલે કોઈ પણ હિસાબે જે સમૃદ્ધ દેશ, જે બાજુવાળો દેશ છે એને પર આક્રમણ કરો, ડરાવો, ધમકાવો, ત્યાંથી વસ્તુ પડાવી પોતાના દેશમાં લો, બસ આ જ હિસાબોથી એ દેશ પ્રયાસ કરી રહ્યો હતો. અને આ દેશોમાં હવે આ રીતે પ્રયાસ કરવાનું ચાલુ કર્યું અને જેના કારણે દુનિયામાં બીજું વિશ્વયુદ્ધ થયું. ચાલો તો હવે ફાઇનલી જોઈ લઈએ કઈ કઈ પરિબળો એવા હતા કે દુનિયામાં બીજું વિશ્વયુદ્ધ થઈ ગયું. ચલો, પ્રથમ વિશ્વયુદ્ધ અંતે વોર્સેલ સંધિ થઈ અને આના જ કારણે બીજા વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. કારણ કે વોર્સેલ સંધિથી અસંતુષ્ટ થયેલી ઘટનાને કારણે બીજું વિશ્વયુદ્ધ થયું. ચાલો, કઈ કઈ ઘટનાઓ હતી? તો પહેલું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. પહેલા વિશ્વયુદ્ધ પછી જર્મની, જાપાન અને ઇટાલીને ઉગ્ર રાષ્ટ્રવાદ થઈ. જર્મનીને પ્રજાને ન ભૂલાય એવો અસંતોષ થયો કારણ કે એને 6.5 અબજ ડોલરનું નુકસાન થયું. નાઝીવાદના વિચારને જ્યાં જ્યાં જર્મન પ્રજા છે એને જ જીવવાનો અધિકાર છે. ઓસ્ટ્રેલિયા, જેકોસ્લાવિકા બધા પ્રદેશો ધીમે ધીમે એ લોકોએ પડાવી લીધા, હિટલરે હડપ કરી આખ્યા. ઇટાલીના મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની સામ્રાજ્યવાદી શરૂ કરી. એશિયામાંથી જાપાને પોતાના સામ્રાજ્યવાદ નહીં, એટલે કે ઇટાલીએ પોતાના પ્રદેશની આજુબાજુના પ્રદેશો પડાવી લીધા, જાપાને પોતાના આજુબાજુના પ્રદેશો પડાવ્યા અને જર્મનીએ, અને આ રીતે એ બીજા દેશો સાથે યુદ્ધ કરવા લાગ્યા અને દુનિયામાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. બીજું છે જૂથબંધી. પહેલા વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય લાગ્યો કારણ કે પહેલા વિશ્વયુદ્ધમાં ફ્રાન્સ જર્મનીથી હારી ગયું હતું અને એને હતો કે કદાચ ફરી પાસે. એટલે ફ્રાન્સે શું કર્યું? બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા તેમજ
જેકોસ્લાવિકા સાથે કરાર કરી નાખ્યો કે જો અમારી પર જાપાન જર્મની હુમલો કરે તો તમે મદદ કરવા આવશો. ઇટાલીએ જેકોસ્લાવિકા, યુગોસ્લાવિકા, રૂમાનિયા, હંગેરિયા, ગ્રીસ, તુર્ક અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યો. રશિયાએ જર્મની, તુર્ક, લિથુઆનિયા, ઈરાન સાથે કરાર કર્યો. ઇટાલીએ જર્મની, જાપાનની સંયુક્તથી ત્રણેયની રાજધાની રોમ, બર્લિન, ટોક્યો સંધિ કરી. ફ્રાન્સે પણ ઇંગ્લેન્ડ સાથે સંધિ કરી અને જર્મનીએ રશિયા સાથે એવી સંધિ કરી કે આપણે એકબીજા પર આક્રમણ નહીં કરવાનું, બાકી દુશ્મન ખરી પણ આક્રમણ નહીં કરવાનું. આવી રીતે દુનિયા ધીમે ધીમે બે ભાગમાં વેચાઈ ગઈ, એકબીજા પર અવિશ્વાસ થઈ ગયો અને વિશ્વયુદ્ધ શરૂ થયું. ચલો લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી દરેક દેશોને ખબર પડી ગઈ કે આપણે અચાનક યુદ્ધના સમય શસ્ત્રોનું ઉત્પાદન કરી શકતા નથી, એટલે પ્રથમ વિશ્વયુદ્ધ પછી બધા દેશો પોતપોતાની લશ્કરી તાકાતો વધારવા માટેનો પ્રયાસ કર્યા. કારણ કે હમણાં જ યુદ્ધ પૂરું થયું હતું એટલે એમને ખબર પડી ગઈ કે ક્યાં આપણે ઓછા થયું, કયું ઘટ્યું, શું વધ્યું, એટલે લશ્કરની પાછળ દરેક દેશોએ વિકાસ કર્યો, માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન. રશિયા અને જર્મની તો માત્ર લશ્કર ફરજિયાત તાલીમ કરી નાખી કે આપણા દેશના બધા લોકોએ ફરજિયાત લશ્કરી તાલીમ લેવાની, એટલે ગમે ત્યારે એટલા બધા સૈનિકો નવા મળી જાય, દરિયાઈ બધા. જાપાને પણ લશ્કરની તાડમાર તૈયારી કરી નાખી. એક તો બે ભાગમાં વેચાઈ ગયું, સંપત્તિ આવી ગઈ અને લશ્કરો આવી ગયા, એટલે સ્વાભાવિક છે વિશ્વયુદ્ધ હવે ધીમે ધીમે નજીક આવવા લાગ્યું. ચોથું, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી દુનિયામાં શાંતિ અને સલામતી સ્થાપવા માટે લીગ ઓફ નેશન, રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પણ આ રાષ્ટ્રસંઘના નિયમો બહુ સારા હતા, પણ આ રાષ્ટ્રસંઘ જોઈએ એવું કામ કરી શક્યો નહીં. જો કોઈ ચુકાદો કરે, કોઈ વિરોધ કરે તો એને કોઈ કોઈ પ્રકારનું નુકસાન નહોતી કરી શકતું. જર્મનીએ છેડો ફાડ્યો તો એને કશું જ નુકસાન ન કરી શક્યું. જર્મની બીજા દેશો પર આક્રમણ કર્યું તો પણ એને ક્યાંય રોકી ન શક્યું. આ બધા કારણોસરથી રાષ્ટ્રસંઘમાંથી એવું લાગ્યું, જર્મનીએ જેકોસ્લાવિયા પર આક્રમણ કર્યું તો દુનિયા રોક્યું નહીં, જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું એમ છતાંય રાષ્ટ્રસંઘે ક્યાંય વિરોધ ન કર્યો, કોઈ રોક્યું નહીં, એટલે દુનિયાના બીજા દેશોને લાગ્યું કે રાષ્ટ્રસંઘ હોય કે ન હોય આપણે જોડાવું નથી, અને એટલા માટે યુદ્ધ, વિશ્વયુદ્ધની તૈયારી થઈ. પાંચમું, વોર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં શાંતિ પ્રક્રિયા પ્રમાણે વોર્સેલ્સની સંધિ કરી, અને આ વોર્સેલ્સની સંધિમાં એવું નક્કી કર્યું હતું કે જર્મનીએ 6.5 અબજ પાઉન્ડની રકમ આપવાની રહેશે. આ સિવાય એનો રૂહાર પ્રાંત પડાવી લેવામાં આવ્યો, જે આપી દેવામાં આવ્યો. જર્મની રહાઇન નદી પર આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ખોલવો પડ્યો. આ સિવાય આ બધી બાબતો જર્મનીની પ્રજાને વિરોધ થયો. એ જ સમયમાં જર્મનીનો સરમુખ એડોલ્ફ હિટલર, એણે બધી પ્રજાને બધું પોતા જેટલા પણ કાગળિયા હતા નિયમો બધા ફાડી નાખ્યા, અને એણે કીધું અમને કોઈ મંજૂર નથી. એણે કાગળનું ચિત્ર સમજી એ બધા કાગળિયા તોડી નાખ્યા અને એણે કીધું અમે કોઈ વાતને માનીશું નહીં, અમે કર નહીં આપીએ, રૂહાન પ્રદેશ અમારો છે, કોઈને નહીં આપીએ, અને જેના કારણે યુદ્ધની શરૂઆત થઈ. ચલો, હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયા નાખ્યા હતા. એણે સૈનિકની માનસિકવાદી ધરાવતો સૈનિક જેવો, એણે કોઈ પણ હિસાબે જર્મન પ્રજાની એકતા થવી જોઈએ, અને જર્મની પ્રજાને ઓસ્ટ્રિયામાં એણે પ્રવેશ કરાવ્યો. એણે સૌથી પહેલાં યુદ્ધ કોની સામે કર્યું? ઓસ્ટ્રિયાએ. મ્યુન્ચન સંમેલન પછી બીજા દિવસે જેકોસ્લાવિયા પર આક્રમણ કર્યું, 1 ઓક્ટોમ્બર. અહીંયા 1900 બાર માર્ચે કર્યું, 1 ઓક્ટોમ્બર કર્યું. ત્યારબાદ એણે લિથુઆનિયા પર આક્રમણ કર્યું, અને આમ જર્મન ધીમે ધીમે પ્રદેશો જીતતો ગયો, અને જેના કારણે દુનિયાને એમ થયું કે આને રોકવું પડે, અને આ રીતે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. ચલો, અને સૌથી છેલ્લું, જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. આ બધી બાબતોથી અંદર એક જુસ્સો દરેક દેશને હતો, ક્યારે ઓલો દેશ આક્રમણ કરે છે, આપણે કંઈક કરવું છે. એમાં બન્યું એવું કે 1 સપ્ટેમ્બર 1939માં શાંત બેઠેલા પોલેન્ડ પર જર્મનીએ આક્રમણ કર્યું. જેવું જર્મનીએ આક્રમણ કર્યું એટલે પોલેન્ડની મદદે ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડની મદદે ફ્રાન્સ આવી ગયું, અને દુનિયાની સામે 1 સપ્ટેમ્બર 1939ના રોજ જર્મની, ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું, અને આ યુદ્ધ શરૂ કરવામાં યુદ્ધને બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. આ રીતે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. બીજા વિશ્વયુદ્ધમાં થયું શું? ભલે ઓલરેડી દુનિયા બે ભાગમાં વેચાઈ ગઈ હતી, ઇંગ્લેન્ડ ફ્રાન્સ એક તરફ જેને મિત્ર રાષ્ટ્ર કહેવામાં આવે, બીજી બાજુ જર્મની, ઇટાલી, જાપાન અને ધરી રાષ્ટ્રો કહેવામાં આવ્યા. યુદ્ધમાં ઘણા બધા લોકોએ બહુ બધા નુકસાન કર્યું.
जापान ने जयरे 30% सैन्य घटाड़ अमेरिकाए कीधु एट जापान मगज में पहले थी कि मारे अमेरिका पर आक्रमण करूँ छे। अने जापाने पोताना हवाई जहाजों द्वारा अमेरिका ना पल हार्बर नामना टापू पर आक्रमण कर्यु। शांत बैठेलू अमेरिका हतु इंग्लैंड बाजू पण युद्ध में हजू जोड़ाणु नतु। शांत बैठेला अमेरिकाना पल हार्बरना टापू पर रविवारना एक सवारे जापाने आक्रमण कर्यू अने ई समय अमेरिकाना घणा बधा सैनिकों मरी गया। बीजा दिवसे अमेरिकाए दुनिया में जाहरात करी अमे आ युद्ध में जोड़ाईए छीए अने मात्र ने मात्र अमे जापान सामे आक्रमण करशुं। दुनिया विचार करवा लगी कि अमेरिका केवू आक्रमण करशे केवू आक्रमण करशे। परंतु अपने बधाने खबर छे कि 6 ऑगस्ट 9 ऑगस्ट 1945 अमेरिकाना हिरोशिमा अने नागासाकी देश पर अणुबॉम्ब फेंकवामां आव्यो अने आ अणुबॉम्बना कारणे अमेरिका जापान तसवंत थई गयो। मने एवुं लागे छे कदाच त्रीजो बॉम्ब फेंकवाना ज हता, एटला ज माटे 11 तारीखे जापाने शरणागति स्वीकारी। 6 તારીખે पहेलो फोड्यो, 9 તારીખે कदाच 12 તારીખે ત્રીજો ફોડવાનો હતો અને આ રીતે વિશ્વયુદ્ધ પૂરું થયું। હવે આ વિશ્વયુદ્ધ પૂરું થયું એના પછીની કઈ કઈ બાબતો જોવા મળી, વિશ્વયુદ્ધ પછીની પરિબળો કયા છે એ તમને આવે છે। ચલો વિશ્વયુદ્ધના કારણે ભયંકર સર્જન થયું એવું કહેવામાં આવે છે કે અમેરિકાને $350 અબજ ખર્ચો થયો, બાકી બધાને $1,000 ખર્ચો થયો। ઇંગ્લેન્ડને 2,000 કરોડની કિંમતનું તો નુકસાન થયું। બીજા વિશ્વયુદ્ધ પછી શસ્ત્ર સમાજ એટલે કે એટલા બધા શસ્ત્રોનું નુકસાન થઈ ગયું, ચીજવસ્તુની અછત થઈ ગઈ, ઉત્પાદન ઓછું થઈ ગયું, કારણ કે દેશે પોતાને બધો ખર્ચો શસ્ત્ર પાછળ કરી નાખ્યો, ભાવ વસ્તુના ભાવ વધી ગયા, લોકો ચીજવસ્તુ માટે પડાપડી કરવા લાગ્યા, લોકો પાસે પૈસા નહીં, રોજગારી નહીં અને વસ્તુનો અભાવ, અને આના કારણે દુનિયામાં અસ્તવ્યસ્તતાનું સર્જન થઈ ગયું। ચીનમાં સામ્યવાદી બરાબર એ જ સમયમાં રશિયામાં જ્યારે બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી એ જ સમયમાં ચીનમાં પણ ચીને પણ પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડ્યું, ચીન હાર જાપાને શક્તિ પ્રદર્શન દેખાડ્યું। જાપાન પહેલાં બીજા વિશ્વયુદ્ધમાં ભયંકર હાર થયું એટલે ચીનને એવું લાગ્યું કે ચીન જે જાપાન આપણી પર આક્રમણ કરે છે એટલે ચીને પણ પોતાનો વિચારો વિરોધ કર્યા, જોર જુસ્સો કર્યો અને માઉસિંગ તુંગના નેતૃત્વ હેઠળ ચીન આગળ વધ્યું અને ચીન ધીમે ધીમે આગળ વધવા લાગ્યું। ચલો એના પછી ઠંડુ યુદ્ધ શરૂ કરવામાં આવ્યું। બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા એમ બે ભાગમાં વેચવામાં આવ્યું, દુનિયા બે ભાગમાં વેચાઈ ગઈ, અમેરિકા અને રશિયા એ બંને ભાગમાં વેચવામાં આવી। બંને દેશો એકબીજાના મિત્ર બનવા લાગ્યા, પરંતુ બંને દેશો યુદ્ધ કર્યા વગર બધા દેશોને પોતપોતાની પાસે બોલાવવા લાગ્યા અને આ રીતે દુનિયા ઠંડુ યુદ્ધ એટલે શું બોલે કોઈ પણ હિસાબે યુદ્ધ કર્યા વગર બીજા દેશોને પોતાના પક્ષમાં મોટા પોતાના પક્ષને વધારે કરે, બીજાના પક્ષની બુરાઈ કરે, આ રીતે પોતાનું સામ્રાજ્ય વધારવામાં આવે એને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે। શસ્ત્ર વગર તમારા બાજુ સંખ્યા વધારો, આ ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે અને આ ઠંડુ યુદ્ધ અહીંયા પૂરું થયું। મિત્રો આરાધ્ય ક્લાસીસ સતત એક પ્રયાસ કરે છે કે તમે બધા સારી રીતે ભણો છો। હવે પછી જ્યારે બી આપણે ભણીશું ત્યારે આપણે આ સંયુક્ત રાષ્ટ્ર શું કામ કરે છે એ બધા વિશે ચર્ચા કરીશું। ત્યાં સુધી તમારું અને તમારા માતા પિતાનું ધ્યાન રાખજો। જય શ્રી કૃષ્ણ।